धरती पर पहुंची जाइशु। अरे वाह, आ लाल वालू बटन तो बहुत मस्त देखाय छे। दाबीने जो नहीं टोपी ए बटन। चक्कर आवी रहा छे, लागे छे स्वर्ग पहुंची गया छे। पण यहां तो बहुत ठंडी लागे छे, कदाच स्वर्ग में बर्फ पड़ो छे। સાચે જ નંદી અને મૂષક છે, એનો મતલબ આપણે સાચે જ સ્વર્ગમાં છીએ। ના ના, તમે કૈલાશ પર છો અને જીવતા પણ છો। કૈલાશ પર? કૈલાશ પર એટલે તમે નંદી અને આ મૂષક પ્રભુ બાલ ગણેશના મિત્ર? પણ અમે અહીંયા કેવી રીતે આવી ગયા? ભૂલી ગયા ટોપી, લાલ બટન? નંદીજી, અમને બાળ ગણેશને મળવાની ખૂબ જ ઈચ્છા છે। તે પોતાની માતા લક્ષ્મીજીને મળવા ગયા છે। માતા લક્ષ્મીજી? પણ એમની માતા તો પાર્વતીજી છે ને। ઓહ, તો તમને લક્ષ્મીપુત્ર બાલ ગણેશ વિશે કંઈ જ માહિતી નથી? જી નહીં, પ્લીઝ અમને કહો ને। ઠીક છે, હું તમને આ વાર્તા કહું છું। દુષ્ટ લોકો ક્યારે સમજશે? આમને મારતા મારતા તો મને જ ખૂબ ભૂખ લાગી છે। હા ગણેશ, અમને પણ જોરથી ભૂખ લાગી છે। તો ચાલો માના હાથના બનેલા મોદક ખાઈએ। મારી નાખ્યો, કમર તોડી નાખી। અરે બાલ ગણેશ, ક્યાં હતો તું? હું ક્યારની તારી રાહ જોતી હતી। હવે જલ્દી જા અને આ ખીર મારી વહાલી સખી લક્ષ્મીજીને આપી આવ। પણ માં, અમને પણ બહુ જ ભૂખ લાગી છે। એ બધું પછી, પહેલા આ આપીને આવ। ઠીક છે માં, હું બસ આમ ગયો અને આમ આવ્યો। અમને બહુ કકડીને ભૂખ લાગી છે, તમે બસ ખાવાની કઈ વ્યવસ્થા કરો। જી સ્વામી। રોકાઈ જાઓ માતા। અરે બાલ ગણેશ, શું થયું? તું આટલો દોડી દોડીને કેમ આવે છે? બધું ઠીક તો છે ને? જી માતા, બધું ઠીક છે। આ માતાએ તમારા માટે ખીર મોકલી છે, એટલે હું દોડીને આવ્યો। આ લઈ લો। હવે આજ્ઞા આપો માતા, મારે જવું પડશે। મારી સખી પાર્વતીને મારા ધન્યવાદ કહેજે। તમે તો બહુ જ ભાગ્યશાળી છો સ્વામી, તમને ભૂખ લાગતા જ ખીર સામે ચાલીને તમારી પાસે આવી ગઈ। આવત કેમ નહીં લક્ષ્મી, જેની પાસે લક્ષ્મી સૌભાગ્ય છે એને। વાત તો તમારી સાચી છે। શું થયું લક્ષ્મી, આજે તમે બહુ ખુશ દેખાવ છો। ખુશ થવાની તો વાત છે સ્વામી, ધરતી પર મારો યશ નિરંતર વધી રહ્યો છે। આજકાલ માનવ સુખ શાંતિની જગ્યાએ મને માંગે છે। આમ તો સારું છે, મારા આશીર્વાદ જેની સાથે હોય એ બ્રહ્માંડના બધા સુખ પળભરમાં મેળવી લે છે।
લક્ષ્મીની વાતોમાં ઘમંડ દેખાય છે. લક્ષ્મી, જો તમારું આપેલું ધન મને જોઈતું સુખ આપવા માટે પૂરતું છે, હા, તો તમે તો પોતે ધનની દેવી છો, પછી તમે માતૃત્વના સુખથી વંચિત શું કામ છો? આમ તો ખીર ખરેખર બહુ સ્વાદિષ્ટ છે, તમે પણ ખાઓ, ખાઓ ને. મને ક્ષમા કરજો લક્ષ્મી, પણ તમારા ઘમંડના વૃક્ષને હમણાં કાપવું જરૂરી હતું. માતા, વગર કોઈ રાહ જોયા વિના માતૃત્વનું સુખ મેળવવાનો એક ઉપાય છે મારી પાસે. તમે કોઈ બાળકને ખોળે લઈ લો. બાળકને ખોળે લઈ લો? આ તું શું કહે છે શેષનાગ? નહીં નહીં માતા, એ હું ક્ષમા ક્ષમા માતા, ભૂલ થઈ ગઈ મારાથી. નહીં નહીં શેષનાગ, તારાથી કોઈ ભૂલ નથી થઈ, આ કોઈ ભૂલ નથી, પણ તે તો બહુ જ ઉત્તમ વિચાર આપ્યો છે. બાળક ખોળે લેવાનું જ યોગ્ય રહેશે. કેટલો સમય લાગશે આમને પાઠ શીખવાડવામાં? હવે ઘરે જઈને માનહારતા મોદક ખાવાના છે. પ્રભુ, બસ થઈ જ ગયું, થોડા જીદી છે એટલે થોડો વધારે સમય લાગી રહ્યો છે. ચાલો ચાલો જલ્દી, માએ મોદક બનાવીને રાખ્યા હશે. લક્ષ્મી, આપણે જોવું પડશે કે કઈ માતા છે જે પોતાનું સંતાન કોઈ પણ જાતના સંકોચ વગર તને આપી દે. હા, હું હમણાં આ કામનો ભાર કાર્તિકે અને બાલ ગણેશને સોંપી દઉં છું. જેવું તને ઠીક લાગે. કાર્તિકે અને બાલ ગણેશ? સખી પાર્વતી, તારા બે પુત્ર છે, શું તું મને કાર્તિકે અને બાલ ગણેશમાંથી એકને નથી આપી શકતી? આ તો સખી, મારી વિનંતી સ્વીકાર કરીને મને માતૃત્વનું સુખ આપી દે સખી. લક્ષ્મી, તું જેટલું સહેલું સમજે છે આ બધું એટલું સહેલું નથી. આ કાર્તિકેયનું અસલ રૂપ 6 મોઢા વાળું છે અને બધા મોઢાથી ભોજન કરે છે. તું એનું ભોજન બનાવી બનાવીને થાકીને હારી જઈશ. તો પછી તું મને બાલ ગણેશ આપી દે. બાલ ગણેશને રાખવાનું પણ એટલું સહેલું નથી લક્ષ્મી, એ બહુ મોટો શેતાન છે. તને આખો દિવસ પોતાની આંગળી પર નચાવતો રહેશે, એને સંભાળવાનું પણ તારા વશની વાત નથી લક્ષ્મી. પાર્વતી, જો હું કહું કે હું તારા બાલ ગણેશની બધી શેતાનીને સહન કરીશ તો? કહો સખી, તો શું તું મને બાલ ગણેશ સોંપી દઈશ? પ્રણામ લક્ષ્મી માતા. આયુષ્માન ભવ બાલ ગણેશ. તમે મને પોતાના પુત્ર કહીને સંબોધિત કરી શકો છો માતા? અર્થાત? મેં અને મારા મિત્રોએ તમારી વાતો સાંભળી લીધી છે. તો કહેવા શું માંગે છે બાલ ગણેશ? માં, લક્ષ્મી માતા મને પોતાનો દત્તક પુત્ર બનાવીને માતૃત્વનો સુખ પામવા ઈચ્છે છે. આ તો તમારા પુત્ર માટે સૌભાગ્યની વાત છે. આ પ્રમાણે મને એક નહીં, બે બે તેજસ્વી માતાની મમતાનું સુખ ભોગવાનો અવસર મળશે. આ ઓ આ ઓ આ ઓ આ ઓ એ આ ભગમ. પ્રભુ આ કહે છે, જો તમે વૈકુંઠ જતા રહેશો તો અમારું શું થશે? તમે આવું શું કામ કરો છો? તમે તમારા મિત્રોને છોડીને શું કામ જાઓ છો? અમારાથી તમારું જવું સહન નહીં થાય. તમારે આવો નિર્ણય લેતા પહેલા
એક વાર તો અમારા માટે વિચારવું જોઈતું હતું ને. બસ 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 બગમ બસ, શું આ બધું અગમે કહ્યું? ક્ષમા પ્રભુ, એણે તો ખાલી પહેલું વાક્ય જ કહ્યું હતું, બાકી તો મેં મારા મનની વાત કહી છે. હા પ્રભુ, બગમે સાચું કહ્યું, આપ ના કરી શકો. મિત્રો, મારા માટે શું વૈકુંઠ અને શું કૈલાશ, હું તો ત્યાં રહીને પણ બધાની સાથે રહી શકીશ, અને આ પાકી વાત છે. પણ લાગે છે તમે બધા તો મને ભૂલવાની તૈયારીમાં લાગ્યા છો. કેવી વાત કરી રહ્યા છો પ્રભુ, અમે તો તમારા શરીરનું અંગ છીએ, અમે વળી કેવી રીતે? તમારા વિના અમે એક ક્ષણ પણ નહીં રહી શકીએ. તમે વિચારતા હશો તો પણ હું રહેવા દઈશ નહીં. તો માં, શું નિર્ણય છે તમારો? લક્ષ્મી, એક માનો જીવ એના સંતાનમાં વસે છે. પોતાના વગર કોઈ બીજાને બાલ ગણેશની માં કહેવાનો અધિકાર આપવો મારી કલ્પનાની બહાર છે. પરંતુ છતાં પણ મેં એક નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો છે પાર્વતી? જે પ્રકારે મને બે બે પુત્રોની માં બનવાનો અધિકાર મળ્યો છે, એવું જ સુખ મારી સખીને પણ મળવું જોઈએ. શું સાચે પાર્વતી? હા સખી, હું મારા બાલ ગણેશને આજથી તારા દત્તક પુત્ર તરીકે ઘોષિત કરું છું. તારો ખૂબ ખૂબ આભાર સખી. તારા જેવી સખી અને બાલ ગણેશ જેવો પુત્ર મેળવીને હું ધન્ય થઈ ગઈ. હું તને આશીર્વાદ આપું છું, તને મારી બધી વ્યવસ્થાઓ અને સમૃદ્ધિ મળે. દિવાળીના દિવસે અથવા કોઈ પણ પૂજામાં મને પૂજવાની સાથે તને અવશ્ય પૂજવું પડશે. ત્રણેય લોકોમાં જે તારી પૂજા નહીં કરે, હું તેનાથી કોસો દૂર રહીશ. સખી, કોઈ સંદેહ વગર તે બાલ ગણેશને મારો પુત્ર ઘોષિત કરી દીધો છે, પરંતુ આ સંસારમાં તું જ બાલ ગણેશની માં કહેવાઈશ. માં લક્ષ્મી પાર્વતીની જય, બાલ ગણેશની જય. રોકાઈ જાઓ મિત્રો, તમે બધા ભૂલી ગયા કે શું આપણને ભૂખ લાગી હતી, આ માટે આપણે અહીં દોડીને આવ્યા હતા. હવે જ્યારે લક્ષ્મીજી પણ મારી માતા બની ગઈ છે, તો આજનું ભોજન એમણે જ બનાવવું પડશે. ચાલો માતા, જલ્દીથી મારા 100 અને આ બધા માટે પણ 100-100 મોદક બનાવી દો. 100-100 મોદક બધા માટે? ઓ એમ તો, એટલા માટે આપણે લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા બાલ ગણેશની પૂજા કરીએ છીએ. હું પણ એમના માટે હવન કરીશ. ધોતી, દિવાળી તો થોડા જ દિવસમાં આવવાની છે. હવન માટે આપણી આખી ઉંદર મંડળી, જે આખી પૃથ્વી પર ફેલાયેલી છે, એ બધાને આટલા જલ્દી કેવી રીતે બોલાવીશ? જો બાલ ગણેશ કરી શકે છે તો તમે પણ કરી શકો છો. મતલબ એટલે? માફી આપી દો, બીજી વાર અમે કપડાં ગંદા નહીં કરીએ. પણ પાછલી વાર પણ એવું જ કહ્યું હતું બાલ ગણેશ. નહીં નહીં, આ વખતે અમે સાચે જ આવું નહીં કરીએ. માં, ચૂપચાપ બધા લોકો કપડાં ધોતા રહો, નહીં તો કાર્તિકેના કપડાં પણ ધોવા આપી દઈશ. પ્રભુ, ચૂપચાપ કપડાં ધોતા રહો, નહીં તો સમસ્યા વધારે મોટી થઈ શકે છે. સાચું કહે છે નંદી. હું થોડી વારમાં પાછી આવું છું, ત્યાં સુધી કપડાં ધોઈને સાફ થઈ જવા જોઈએ. અને હા, કોઈએ કોઈ પણ ચાલાકી કરી તો તમારે બધાએ રોજ કપડાં ધોવા પડશે, અને એ પણ બધાના, સમજ્યા?
કેવું રહ્યું? બહુ સારું રહ્યું પ્રભુ, પરંતુ અરે એમને કશું ખબર જ નહીં પડે. આ કહે છે કે માં જતી રહી, તમે હમણાં જ પોતાનું કામ કરી દો. બાલ ગણેશ, તો ચાલાકી કર્યા વગર નહીં રહી શકે ને? નહીં માં, એ તો બસ મેં એ અવશ્ય આવું કરવા માટે તને તારા મિત્રોએ ઉશ્કેર્યા હશે. નહીં નહીં માં, એવું નથી. જેવું પણ હોય, કપડા તો તમારે સૌએ ચાલાકીથી નહીં પોતાના હાથેથી જ ધોવા પડશે. શું થયું પાર્વતી? કેમ બાળકોને વઢે છે? વઢો નહીં તો શું કરું મહાદેવ? તમારો આ પુત્ર અને તેની મિત્ર મંડળી આખો દિવસ મને ઘરના કામોમાં જ પરોવાયેલી રાખે છે. દિવસમાં 5-6 વાર તો કપડાં બદલે છે. કપડાં ધોવાનું મશીન તો નથી ને હું, ઉપરથી આમનું ખાવાનું પણ તૈયાર કરવું પડે છે એ અલગથી. પાર્વતી, જે બાળક રાક્ષસોનો નાશ કરે છે એના થોડા તોફાનો તો ચલાવવા જ પડે ને. ઓહો, તો આટલો જ પ્રેમ આવે છે તમને તમારા પુત્ર પર? તો ઠીક છે, આજથી તમે જ સંભાળો ઘરના કામ. પિતાશ્રી, હવે તમે જ માને સમજાવી શકો છો. પાર્વતી, અમે પહેલાથી ચિંતિત છીએ અને આમ રિસાઈને તમે અમારી ચિંતામાં વધારો કરી રહ્યા છો. ત્રિલોક સ્વામીને ચિંતા? પાર્વતી, અમે ક્યારના એક હવન કરવાનું વિચારીએ છીએ, જેથી બધા દેવી દેવતાઓને શક્તિ અને દિવ્ય શક્તિઓ મળે. પરંતુ આમાં ચિંતાનો વિષય શું છે? પાર્વતી, ચિંતાનો વિષય એ છે કે આ હવનની ઉત્તમ તિથિ કાલે સવારની છે, જેમાં બધા દેવી દેવતાઓનું હોવું આવશ્યક છે, અન્યથા આનું ફળ કોઈને નહીં મળે. પરંતુ આટલા ઓછા સમયમાં બધા દેવી દેવતાઓને આમંત્રિત કરવું અસંભવ કાર્ય લાગે છે. મને તો આ વિષય કોઈ પણ રીતે ચિંતાનું કારણ નથી લાગતું મહાદેવ. બધા દેવી દેવતાઓને આમંત્રિત કરવા માટે તમે તમારા બધા ગણોને કેમ મોકલી નથી દેતા? ગણોને તો મોકલી દઈએ પાર્વતી, પણ કામને વધારે જલ્દી પૂરું કરવાના ચક્કરમાં જો ગણોથી એક પણ નિમંત્રણ છૂટી ગયું તો બધું વ્યર્થ થઈ જશે. મને લાગે છે આ કામ ગણને સોંપીએ એના કરતા બાલ ગણેશને સોંપવું જોઈએ. એ ઉતાવળમાં પણ ક્યારેય વિલંબ નથી કરતો. વિચાર તો ઉત્તમ છે. હું સમજી ગયો પ્રભુ. જો તું સમજી ગયો છે નંદી, તો જણાવ કોણ કયું કામ કરશે? હું હવનકુંડ બનાવીશ. હું અને અગમ હવનની સામગ્રી લાવીશું. અને હું હવનની જગ્યાની સાફ સફાઈ કરીશ. તો જાઓ, તમે બધા પોતપોતાના કામમાં લાગી જાઓ. જી પ્રભુ. પરંતુ પિતાશ્રી, તમે તો મને કોઈ કામ સોંપ્યું જ નહીં. અને મને પણ નહીં. બાલ ગણેશ, આ સમય તો તારો રમવાનો છે ને? જો તું કામ કરીશ તો રમીશ કેવી રીતે? એ તો હું પછી પણ રમી શકીશ પિતાશ્રી. તમે બસ કામ સોંપી દો, મારે પણ મદદ કરવી છે. તો તું મારી મદદ કરવા માંગે છે? ઠીક છે બાલ ગણેશ, તું અને મૂષક મારી મદદ કરવા જ માંગો છો, તો તમે એક કામ કરો. તમે બંને જઈને બધા દેવી દેવતાઓને મારા તરફથી હવન માટે આમંત્રિત કરી દો. જી પિતાશ્રી, હું અને મૂષક હમણાં જઈને બધાને આમંત્રણ આપી દઈએ છીએ. પિતાશ્રી, પરંતુ 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 શું બાલ ગણેશ? પિતાશ્રી, હું તમારા સોંપેલા કામને પૂરા મનથી કરવા માંગુ છું, પણ સમય મર્યાદા ખૂબ જ ઓછી છે. કાલ સવાર સુધી આટલા બધા આ વાત તારે કામ હાથમાં લેતા પહેલા વિચારવી જોઈતી હતી બાલ ગણેશ. હવે તો બસ આ કામને પૂરું કરવા માટે વિચાર. પરંતુ પિતાશ્રી,
શું થયું પ્રભુ? તમે આટલા ઉદાસ કેમ થઈ ગયા? મૂષક, ત્રણ લોકોની યાત્રા છે, આ કામ આટલું સહેલું નથી. પિતાજી હવન કાલે સવારના કરવા માંગે છે, બે ચાર દિવસ પછી નહીં. ઓહ, તો આપણે હવે શું કરશું પ્રભુ? તમારો આ હવન સંપન્ન થયો. મહાદેવ, આટલા ઓછા સમયમાં આ હવન પૂરો કરાવીને તમે અદ્ભુત ઈચ્છા શક્તિનો પરિચય આપ્યો છે. આ હવનમાં અમને બોલાવવા માટે તમારો ધન્યવાદ. ગુરુવર, આ ધન્યવાદનો અસલી અધિકારી બાલ ગણેશ છે. આમ સાચું કહું તો અમે પણ અચંબિત છીએ કે એમણે આટલા ઓછા સમયમાં બધા દેવી દેવતાઓને આમંત્રિત કેવી રીતે કર્યા. બાલ ગણેશ, શું તમે અમને કહેશો કે તમે આ અસંભવ કાર્ય કેવી રીતે સંભવ કરી નાખ્યું? પિતાશ્રી, કામ કઠિન જરૂર હતું, પરંતુ તમે જ મારા આ કામને સહેલું કરી નાખ્યું. અમે સહેલું કરી નાખ્યું? અમે સમજ્યા નહીં પુત્ર. પિતાશ્રી, જો હું એક એક કરીને બધા દેવી દેવતાઓના દરવાજે આમંત્રણ આપવા જાત તો કદાચ આ કાર્ય હજી સુધી પૂરું ન થાત અને એક નહીં કેટલાય આમંત્રણ રહી જાત. આ વાત જ્યારે હું વિચારી રહ્યો હતો ત્યારે અચાનક યાદ આવ્યું કે ત્રણ લોકોના દેવી દેવતાઓ તો તમારા જ શરીરમાં સમાયેલા છે પિતાશ્રી, તો કેમ નહીં હું બધા જ આમંત્રણ તમને જ આપી દઉં? આ વિચાર આવતા જ મેં અને મૂષકે તમારું પૂજન શરૂ કરી દીધું અને બધા આમંત્રણ તમને જ આપી દીધા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારા પ્રયત્નથી બધા દેવી અને દેવતાઓને જાતે જ નિમંત્રણ મળી ગયું અને બધા અહીં અનુકૂળ સમય પર હાજર થઈ ગયા. તમારી બુદ્ધિના જેટલા વખાણ કરવા પડે એટલા ઓછા છે બાલ ગણેશ. આ સર્વશ્રેષ્ઠ કાર્ય માટે અમે બધા તમને પ્રણામ કરીએ છીએ. પ્રણામ. બાલ ગણેશની જય. બાલ ગણેશની જય. બાલ ગણેશની. સુટબુટ, તો તમે લોકો પણ આવું જ કંઈક વિચારો, તમારા મિત્રોને તરત આમંત્રિત કરવાનો ઉપાય. ઉપાય તો મળી ગયો, અમે સોશિયલ મીડિયા વડે બધાને આમંત્રિત કરી દઈશું. મૂષકજી, અમે હંમેશા બાલ ગણેશની વાર્તાઓ બધાને સંભળાવીએ છીએ, પણ મારે જે વાર્તા સાંભળવી હતી તમારી પાસે એ હતી એક દંતની. શું તમે વિસ્તારથી એ ફરી સંભળાવશો મને? અવશ્ય. ઉઠો ઉઠો.
ઉપર જુઓ, આ રહ્યા લાડવા. આ તો બહુ જ ઉપર છે. હવે શું કરીએ? હું તારા ઉપર ચડીને પ્રયત્ન કરું છું. પ્રભુ, ગણેશ, બાલ ગણેશ, આ કેવો અવાજ છે બાલ ગણેશ? મેં કશું જ કર્યું નથી માં. આ મોદક આ મૂષક રાજે પાડ્યા છે, એ જ ઉપર ચડ્યા હતા. નહીં 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 નહીં, મારો તો જુઓ હાથ પણ નથી પહોંચતો ઉપર. કેટલું હેરાન કરો છો તમે લોકો, બે તો મળી જ ગયા. શૈતાન, આ શું છે? શું કરું માં? તમને તો ખબર જ છે મને લાડવા કેટલા પસંદ છે. અચ્છા, નટખટ. શંકરજી કા ડમરૂ બાજે, પાર્વતી કા નંદન નાચે. શંકરજી કા ડમરૂ બાજે, પાર્વતી કા નંદન નાચે. બરફી લે કૈલાશ શિખર પર, જય ગણેશ કી ધૂમ. અજય હો, અજય હો, અજય હો, અજય હો, અજય હો. શંકરજી કા ડમરૂ બાજે, પાર્વતી કા નંદન નાચે. બરફી લે કૈલાશ શિખર પર, જય ગણેશ કી ધૂમ. મૂષક ગણ સબ ભાગે સરપટ, હો મન
पाहक मन भावन नटकट मूषक गण सब भागे सरपट विघ्न विनायक संकट मोचन वक्र तुंड कजरारे लोचन झूमे गाए बाल गणेश भक्त जनों के कटे कलेश ज्यादा शोर पार्वती आई उस ओर डरकर माता उमा के आगे दुम दबाकर मूषक भागे पर अपनी धुन में मस्त गजानन थिरक रहे हैं भूल के तनमन કરો તમારા પિતાશ્રી યોગ ધ્યાનમાં લીન છે એમની સાધનામાં વિઘ્ન પડશે જેવી આજ્ઞામાં અને એમની વસ્તુઓને ન લેશો એ બહુ ક્રોધિત થઈ જાય છે અલખ નિરંજન અલખ નિરંજન પ્રણામ આચાર્ય ચિરંજીવી ભવ હું તમારા પિતા શ્રી ભોલેનાથના દર્શન કરવા આવ્યો છું ક્ષમા કરો મુનિવર એ યોગ સાધનામાં લીન છે તમે એમના દર્શન નહીં કરી શકો હું આટલા દૂરથી બહુ જ આવશ્યક કામ માટે આવ્યો છું એમના દર્શન કરવા બહુ જ આવશ્યક છે એમની સાધના ભંગ થાય તો એ બહુ જ ગુસ્સે થઈ જાય છે તમે પછી કોઈ વાર પધારજો તું અતિથિનું અપમાન કરી રહ્યો છે બાળક હું ભોલેનાથના દર્શન અવશ્ય કરીશ અસંભવ છે મુનિવર ઓ નાદાન બાળક તું પરશુરામના ગુસ્સાથી વંચિત નથી હું ધમકીઓથી ડરતો નથી મુનિવર સારું એ જ રહેશે કે તમે આથી જતા રહો ઘોર અપમાન આજ સુધી દેવતાઓમાં પણ એટલી હિંમત નહોતી કે મારો રસ્તો રોકે તમારા અહંકારનો સામનો કરવાનું સાહસ છે મારામાં આગળ ન વધતા બહુ સાહસી છે ને તું બાળક હવે મારો પ્રહાર સહન કર પ્રભુ આ તો શિવજીનો પરશુ છે Ah!
ભોલેનાથ ક્ષમા કરો, ક્રોધમાં મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. આટલો ક્રોધ? તમે લોકો તપસ્વી છો, શું એટલે વરદાન માંગો છો કે અબોધ બાળક ઉપર પ્રહાર કરો? માતા પાર્વતી, ક્ષમાદાન આપો, અવશ્ય નીતિવશ મારાથી આ અપરાધ થયો છે. ક્ષમા માતા, ક્ષમા. તમારી ક્ષમા માંગી લેવા માત્રથી મારા પુત્રનો દાંત તો નહીં જોડાઈ જાય ને? પાછો તો નહીં જોડાઈ જાય માતા, પણ આ તૂટેલો દાંત નકામો પણ નહીં જાય. બાળ ગણેશ આ તૂટેલા દાંતથી કેટલાય મહાન કાર્યો કરશે માતા, જેની પ્રશંસા ત્રણેય લોકમાં થશે અને એ એક દંતના નામથી ઓળખાશે માતા. આ એક દંત બાળ ગણેશને કોટી કોટી પ્રણામ માતા, કોટી કોટી પ્રણામ. એક દંત બાળ ગણેશની જય. 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 એ આયા ઓ. હા ગમ, આ એ જ ત્રણ છે જે બાળ ગણેશનો મહિમા ખાલી પૃથ્વી પર જ નહીં પણ આખા બ્રહ્માંડમાં સંભળાવી રહ્યા છે. બગમજી, એક સવાલ પૂછવો હતો મારે તમને. તમે અગમની બધી વાતો કેવી રીતે સમજી લો છો? ઓ આ ઓ. કેમ કે અમે બે હોવા છતાં પણ બે નહીં, એક છે. મૂષક, નાંદી, બ્રિંગી, અગમ, બગમ, બધા દમ લગાવીને દોડો. જે જીતશે તેને હું દરેક દિવસે 5 લાડવા આપીશ. દોડો. તને વાગ્યું તો નથી ને અગમ? આ બંને એકબીજા સાથે હંમેશા આવી જ રીતે ચોંટેલા રહે છે. બરાબર પકડ્યો તમે નંદી. આ તે સારું નથી કર્યું દુષ્ટાસુર, આનું પરિણામ તારે ભોગવવું જ પડશે. કેવું પરિણામ? તને બગમ જ બતાવશે. પ્રભુ, બગમ અગમને જોઈને ગુસ્સામાં કેમ આવી જાય છે? આની પાછળ એક વાર્તા છે. અગમ અને બગમ નાનપણના જ સારા દોસ્ત હતા. બંનેના માતા પિતા મહાદેવના ખૂબ જ મોટા ભક્ત હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારી મરઘીઓનો પીછો ક્યારે છોડશો? ભાગો! અરે ઉભા રહો શેતાનો, ક્યાં ભાગો છો? વાહ, શાક જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું. તું વિચારે છે શું? શરૂ કર. હવે તું તારું કામ શરૂ કર. અગમ અને બગમ પોતાની શક્તિઓની સાથે બહુ જ પ્રેમથી જીવન પસાર કરી રહ્યા હતા.
પરંતુ તેમના માતા પિતાની વચ્ચે મહાદેવના મોટા ભક્ત હોવાની હોડ લાગી ગઈ અને બંને પરિવાર એકબીજાના શત્રુ થઈ ગયા. અને એટલું જ નહીં, એ બંનેના માતા પિતાએ એ નાદાન બાળના મનમાં એકબીજા પ્રત્યે ઝેર ભરી દીધું. બોલ, રહીશને એનાથી દૂર? જી પિતાજી. ચેતવણી છે તને, આજ પછી તો બગ્ગમને નહીં મળે. જી. તારી બહુ જ યાદ આવતી હતી બગમ, હું આજે સાંજે મેદાનમાં આવીશ, તું મને ત્યાં મળીશ ને? તારા પિતાજીએ સારું નથી કર્યું અગમ, એ મારા પિતાજીથી મોટા ભક્ત નથી, હવે આપણે નહીં મળવું જોઈએ બગમ. આમાં જ રાક્ષસોની સેનાએ ગામ પર આક્રમણ કરી દીધું. અસુરોની સેનાએ આક્રમણ કરી દીધું, પછી શું થયું પ્રભુ? ચારે બાજુ વિનાશ વિનાશ થઈ ગયો હતો. મારી નજીક નહીં આવતો, હું તને હવે નથી જાણતો.
અગમને બગમ વૈદરાજ પાસે લઈ ગયો, જ્યાં પૂરા એક મહિના સુધી અગમનો ઈલાજ થયો. અને એ એક મહિનામાં બગમે દિવસ રાત અગમની સેવા કરી, એની કીધેલી બધી વાતનું ઝીણવટથી ધ્યાન કર્યું. એના ફળ સ્વરૂપ એ અગમની નવી ભાષા શીખી ગયો. મને ક્ષમા કરી દે અગમ, મારે લીધે તારી જીભને. અને આવી રીતે અગમના નિસ્વાર્થ પ્રેમભાવને જોઈને બગમ આત્મીય રૂપથી એની સાથે જોડાઈ ગયો. અને ત્યારથી અગમને મુસીબતમાં જોઈને એ ગુસ્સામાં આવી જાય છે. એ બંનેની દુઃખદ વાર્તા સાંભળ્યા પછી અમને પણ આત્મગ્લાની થઈ રહી છે પ્રભુ. આત્મગ્લાની કરવાની જરૂર નથી મૂષક, મિત્રોનો હાસ પરિહાસ મિત્રતાને બળ પ્રદાન કરે છે. તમે સત્ય કહો છો પ્રભુ, પરંતુ આપણે અગમ બગમ પાસેથી આપણા વ્યવહારની ક્ષમા માંગવી જોઈએ, ત્યારે જ અમને અમારી આત્મગ્લાનીથી મુક્તિ મળશે પ્રભુ. લો, આવી ગયા એ બંને, માંગી લો ક્ષમા. તમને ક્ષમા કરી દો અગમ બગમ. બંનેની દોસ્તી પણ અદ્ભુત છે, ભગવાન આવો મિત્ર બધાને આપે. કોઈ રાજા રાણી વાળી વાર્તા પણ સંભળાવો ને. મને બહુ ગમે છે ને રાજા રાણીની કહાની. કોઈ વાંધો નહીં ટોપી, કોઈ વાંધો નહીં. તમારા ત્રણેનું મન બહુ જ સાફ છે, કોઈ ઘમંડ નહીં, એટલે તમે લોકો હંમેશા ખુશ રહો છો. અને બાળ ગણેશના આશીર્વાદ હંમેશા તમારા લોકો પર છે, પેલા રાજા ચિત્રાંગદની જેમ નહીં. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. હે બાલ ગણેશ, મારા ઘર પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ કાયમ બનાવી રાખજો. હા, તમે આવી ગયા સ્વામી. પ્રસાદ. રાણી ઇન્દુમતી, મને તો એ સમજ નથી પડતી કે મારા જેવા રૂપવાન પતિને છોડીને તમારું મન આ મોટા પેટ અને લાંબા નાકવાળામાં કેવી રીતે લાગે છે. હું રાજા ચિત્રાંગદ છું, મારા જેવો કોઈ રૂપવાન રાજન હું શિકાર કરવા જાઉં છું જંગલમાં. હે બાલ ગણેશ, આમને માફ કરી દો. આમના તરફથી હું તમારી ક્ષમા માંગુ છું. કૃપા કરીને તમારી દયા દ્રષ્ટિ અમારા પર કાયમ રાખજો. સાચું કહ્યું અગમ, નંદીને જ્યારે જુઓ ત્યારે ગુસ્સો જ આવી જાય છે. કેટલો ક્રોધી છે અને ગુસ્સામાં એનું મોઢું એકદમ ભયાનક થઈ જાય છે. અરે ખાલી બાળકો જ નહીં, મોટાઓ પણ ડરી જાય છે એનું ડરામણું મોઢું જોઈને. શું? અરે નહીં, એકલા નહીં, આપણે બંને મળીને નંદીને એવો પાઠ શીખવશું કે રોજ આપણને આવું જ માલિશ કરશે. અરે સેવક, આટલા જોરથી નહીં, ધીરેથી ધીરે. શું તારા શરીરમાં નંદીનો આત્મા આવી ગયો કે શું? નંદી તું, એ તો
અમે તો ડરાવવાની વસ્તુ છું, હવે તમને બંનેને ડરાવું છું હું. ઉભરે તારું એ એ બહાર કાઢું છું. અરે નંદી, શું થયું તને? આટલો ચિંતામાં કેમ છે? શું ફરીથી તને અગમ અને બગમે હેરાન કર્યો? ના ના પ્રભુ, અગમ અને બગમથી હું હેરાન નથી. એ લોકોને તો ઠીક કરતા મને બરાબર આવડે છે. હું તો હેરાન છું રાજા ચિત્રાંગદથી. પ્રભુ, તે હંમેશા તમારા માટે કંઈ ખરું ખોટું બોલ્યા કરે છે. તમે કંઈક કરો પ્રભુ. તમને તો ખબર છે રાણી ઇન્દુમતીજી તમારા કેટલા મોટા ભક્ત છે. શાંત નંદી, શાંત. રાજા ચિત્રાંગદનું રૂપ જ એને ધર્મ સંકટમાં નાખી દેશે. શિકાર, અહીં ફસાઈ ગયો. મહેલ જવાનો રસ્તો બતાવશો તમે? રાજા ચિત્રાંગન છે ને તું? રૂપનો ધનવાન. વિચારું છું તારી સાથે લગ્ન કરી લઉં, પછી આપણે બંને શિકાર કરીશું અને ગુમ થવાની સમસ્યા જ પૂરી. કેમ કે આ જંગલ મારું છે, અહીંની બધી વસ્તુઓ મારી ગુલામ છે. પ્રભુ, આ શ્લોક કેટલા અઘરા છે. મૂષક, શ્લોક અઘરા નથી, તારી બુદ્ધિ અઘરી છે. પ્રભુ, પ્રભુ, પ્રભુ! અરે નંદી, શું થયું? રાજા ચિત્રાંગદને રાક્ષસીએ પકડી લીધા છે અને રાજા જોડે લગ્ન કરવા માંગે છે, અને જો રાજા એવું નહીં કર્યું તો એ રાજાને મારી નાખશે. આખરે રાજાના રૂપવાન શરીરે રાજાને ધર્મ સંકટમાં નાખી જ દીધો. ચાલો મૂષક, આજનું ભણવાનું પૂરું. ચાલો આજે એ રાક્ષસીને પાઠ ભણાવીશું. માન જાઓ રાજા, લગન કરી લો મારી જોડે, નહીં તો ચાર તને મારી નાખશે અને લોકો મને જ બદનામ કરશે કે મેં તને માર્યો. બહુ જલ્દી છે વિવાહ કરવાની રાક્ષસી તને? તમે લોકો કોણ છો? ઓ પંડિત છો, મારા લગન કરાવવા માટે આવ્યા છો? રાક્ષસી, રાજાને છોડી દે, હું તને વચન આપું છું, હું તને કઈ નહીં કરીશ. તું મને ડરાવી રહ્યો છે? મને? મારાથી તો દુનિયા ડરે છે અને તું મને ડરાવવા આવ્યો છે? ના ભૂલશો, આ મારું જંગલ છે અને અહીં મારું રાજ છે. અહીંની પાંદડીઓ પણ મારી દાસી છે. ચાલો જાઓ અહીંથી. હું જવા માટે નહીં, તારું મગજ ઠેકાણે કરવા આવ્યો છું. પક
પકડી લો આ બધાને અને મારી નાખો. ઓયું તારા સાથીઓની શું હાલત કરી મેં? તારી ઈચ્છા તો બહુ થઈ રહી હશે મને ડરાવવાની, મને મારવાની. મારી પણ આ જ ઈચ્છા છે કે તું મને મારે, મને પીવડાવે. શું થયું? મેં કશું ખોટું કહી દીધું? નહીં રાક્ષસી, તે કશું ખોટું નથી કહ્યું. મારા ભક્ત જ્યારે હૃદયથી કશું માંગે છે તો હું એમને તે આપી દઉં છું. બસ ખાલી શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. તથાસ્તુ. શું શું તથાસ્તુ? ડરાવવાનું કામ મારું છે, તારું નહીં. હું નથી ડરતી, નથી ડરતી કોઈનાથી. અને પાછી ક્યારેય નહીં આવતી. બાલ ગણેશ, મને માફ કરી દો. હું મારા સૌંદર્યમાં એટલો પાગલ થઈ ગયો હતો કે મને સારું ખોટું કંઈ સમજમાં નહોતું આવતું. પ્રભુ, મેં તમને પણ ખરું ખોટું કહ્યું. મારા જેવા પાપીને ક્ષમા કરી દો પ્રભુ, ક્ષમા કરી દો. બાલ ગણેશ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા પતિનો જીવ બચાવ્યો. બાલ ગણેશ, હું હંમેશા રાણીને ટોકતો હતો તમારી પૂજા કરવા માટે, પણ આજે આની શ્રદ્ધાના લીધે જ મારો જીવ બચ્યો છે. આજ પછી ફક્ત રાણી જ નહીં, રોજ અમે બંને તમારી પૂજા કરીશું. રાજા, મને ખુશી છે કે હવે તને તારા રૂપનું અભિમાન નથી. તારી પત્નીના સારા કર્મોના ફળ સ્વરૂપ તું આજે હેમ ખેમ નીકળી શક્યો છે. બાલ ગણેશની જય. આ તો સારું થયું કે રાજા ચિત્રાંગદનું ઘમંડ તૂટી ગયું. પણ શું કોઈ એવું પણ હતું જેનું ઘમંડ ન તૂટ્યું હોય અને બાલ ગણેશજીએ એને સારો પાઠ ભણાવ્યો હોય? મધુ કહેતા થોડા જિદ્દી હતા, પણ બાલ ગણેશજીએ એમને સારો પાઠ ભણાવ્યો. પ્રભુએ શું કર્યું હતું મધુ કૈતાબની સાથે? કોણ છો તમે લોકો અને આવી રીતે મારી ઊંઘ બગાડવાનો શું અર્થ? મારો નામ મધુ અને આનું નામ કૈતાબ છે જગન્નાથ, અને અમે બંને તમારા શરીરના મેલથી ઉત્પન્ન થયા છે. તો શું જોઈએ છે? તમારું રાજ્ય. અમારામાં હવે તમારી બધી જ શક્તિઓ છે વિષ્ણુ. હવે આ રાજ્ય અમારું થયું. તમારું મૃત્યુ મારા જ હાથમાં લખેલું છે. વિષ્ણુ, મૃત્યુ અમારું નહીં, તમારું મૃત્યુ અમારા હાથે થશે. દુષ્ટ પાપીઓ,
તમારી આટલી હિંમત, ઉભા રહો, હું તમને હમણાં પાઠ ભણાવું છું. બસ બહુ થયું દુષ્ટો, અસંભવ. આપણે સુદર્શન ચક્રને હરાવી દીધું. ચક્રમ શસ્ત્રમ અસ્ત્રમ તદુતરેણ સહસ્ત્રમ નાશમ વિનાશમ અહમ જયી ભવ. મારે તરત બાલ ગણેશ પાસે મદદ માટે જવું પડશે. માત્ર એ જ છે જે મને આમનાથી બચાવી શકશે. અરે આ તો ભાગી ગયા, ચાલો એમની પાછળ. કેટલી મજા આવે છે, કેટલું સરસ લાગે છે. જણાવું છું પ્રભુ, જણાવું છું. એ કહે છે, પ્રભુ કેટલા દિવસથી કોઈ મજાનું ખાસ મસ્તી વાળું કામ નથી કર્યું, એટલે કઈ મજા નથી આવતી. અગમ, તું આટલા થોડા શબ્દોમાં આટલું કઈ રીતે બોલી શકે છે? આ મારા માટે આજે પણ આશ્ચર્યની વાત છે. એ આયા, કઈ ન કહીશ અગમ, કઈ ન કહીશ. તારી વાતોનો અર્થ સમજતા સમજતા હવે હું થાકી ગયો છું. બાળ ગણેશ, એની આટલી હિંમત, આવા દો એમને, એમને પણ હેરાન કરીને જ મારીશું. અગમ, લાગે છે તારી મજા કરવાનું કારણ મળી ગયું. બધા અહીંયા આવો. કરે છે, ચોખ્ખું ચોખ્ખું બોલ. જે પણ હોય તું ચોખ્ખે ચોખ્ખું બોલ. મારો મતલબ છે, હું શું બોલવાને. અરે અગમ, તું અહિયાં શું કરે છે અને તમે લોકો કોણ છો? અમે લોકો જે પણ હોય, શું તું આ આને ઓળખે છે? હા, આ અગમ છે, મારો મિત્ર. કેમ, શું થયું? શું થયું? શું થયું? આ આયો, અમારું માથું ખાઈ ગયો છે. પાછો બોલ્યો, ચૂપ રહે તું. અરે બગમ પણ નથી, હવે કેવી રીતે ખબર પડશે કે આને શું કોણ? બગમ બગમ જા સમજે છે. અરે ઉભો રે અગમ, બગમ ને તો આવવા દે, પછી બોલ. તો ચૂપ. કેમ આટલો ચિંતિત થાય છે તું? હવે તું કોણ છે? હું બગમ છું અને હું આ ખાવાનું લેવા ગયો હતો, બહુ ભૂખ લાગી હતી ને અમને. ચાલો અગમ, બ્રિંગી, આપણે ખાઈ લઈએ. અરે તમે બંને પણ આવીને ખાઈ લો ને, ખાલી પેટ મરવું સારી વાત નથી. હા ચાલો ખાવાનું ખાઈએ, ચાલો ચાલો. હું ચાલો, ચૂપચાપ અહીં જ ઉભો રહે. આપણે વિષ્ણુને મારવાનો છે અને તમે લોકો અમને હેરાન કરવાનું છોડી દો. હા, અમને હેરાન ના કરો,
અમારે કઈ નથી ખાવું, અમારે વિષ્ણુને મારવાનો છે અને પછી અમારે મરવાનું છે. થોપ થોપ થોપ, શું કહ્યું તે? આપણે મરવાનું છે? મરવાનું છે આપણે? કોણ મારશે આપણને? કશું નહીં બોલીશ. અરે આ તો ક્યારનો કહે છે? તમારે મરવાનું છે, બાલ ગણેશ તમને મારશે, અને તમે લોકો છો કે આટલી વાત સમજતા જ નથી? બિચારો ક્યારનો એક ગળો ફાડી ફાડીને કહે છે. શું કહે છે? કોણ મારશે મને? કોણ? અમને કોઈ નહીં મારી શકે. આ જો વધારે બોલશે ને તો અમે જરૂર મરી જઈશું. કોઈ નથી મારી શકતું અમને. જુઓ, બહુ થયું તમારું નાટક. હવે કોઈ પણ એક વધુ શબ્દ બોલશે તો વિષ્ણુના પહેલા હું એને મારી નાખીશ. અરે બોલવું જરૂરી હતું? એ બગમ, શું બોલ્યો એ? એ બોલ્યો, એ જુઓ નંદી અને મૂષક આવે છે. આવો નંદી, આવો મૂષક, ખાવાનું ખાઓ, પછી બાળ ગણેશે આમને મારવાના પણ છે ને, એના પછી ઘણું બધું કામ કરવાનું છે આપણે. કોણ છે આ લોકો? અરે હા, એ તો પૂછવાનું જ ભૂલી ગયો. કોણ છો તમે બંને? અમે વિષ્ણુના મહેલ થી ઉત્પન્ન. જણાવું છું, રડો નહીં. એણે કહ્યું, મહેલ થી ઉત્પન્ન થયેલા છો તમે? છી છી, કેટલા મેલા છો! લાગે છે તમે લોકો અમને હેરાન કરીને છોડશો. જો અમને વિષ્ણુને મારવા દો, એના પછી અમે ચૂપચાપ અહીંથી ચાલ્યા જઈશું. વિષ્ણુને તમે મારી નહીં શકો. આણે કહ્યું ને, ભૂલી ગયા, બાલ ગણેશ એના પહેલા જ તમને મારી નાખશે. રોકાઈ ગયું ગયો બોલ ને. હવે તો અમારી પણ ઈચ્છા છે કે સાચે જ બાલ ગણેશ અમને મારી નાખે. ત્યાં સુધી આની તો નહીં સાંભળવી પડે. શું થયું? એને કહ્યું, ઉપર જુઓ. મારા ભક્ત જ્યારે મારી પાસે હૃદયથી કશું માંગે છે તો હું એમને આપી દઉં છું. બસ ખાલી શ્રદ્ધા સાચી હોવી જોઈએ. કેમ કે તમે બંને એ સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તમારી ઈચ્છા સાચે જ પૂરી કરીશ. તથાસ્તુ. અમને કોઈ નથી મારી શકતો. કોઈ નહીં.
નંદીજી, મૂષકજી, અગમજી, બગમજી અને બ્રિંગીજી, તમે કેટલા ભાગ્યવાન છો કે તમે હંમેશા બાલ ગણેશની સાથે જ રહો છો. અમારી પણ સાચી ઈચ્છા છે કે અમે પણ બાળ ગણેશજીના દર્શન કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ધોતી, ટોપી, સૂટ બૂટ, મારા ભક્ત જ્યારે હૃદયથી કશું માંગે છે હું એમને અવશ્ય આપું છું. બસ શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તમે ત્રણેય મારા સૌથી પ્રિય છો. હું સદાય તમારી સાથે રહીશ. મને લાગે છે હવે તમારે પાછા ઘરે જવું જોઈએ. તમારે આનાથી પણ મોટા મોટા કામ કરવાના છે. અને હા, બાળકોને વાર્તાઓ સંભળાવવાનું ના ભૂલતા. નહીં નહીં બાળ ગણેશ. આપણે પૃથ્વી પર પહોંચી ગયા. અરે વાહ, બાલ ગણેશની જય. બાલ ગણેશની.